వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 93મું ભગવાન શ્રીહરિએ ભોજન કર્યું, બધા ભક્તોને ભોજન કરાવ્યું અને પ્રભુ પધરામણી કરવા માટે ચાલવાની તૈયારી કરે છે. શ્રીહરિ ચલે જેવને રસોઈ ભઈ તૈયાર, શ્રી હરિ ચલે જેવને રસોઈ ભઈ તૈયાર, કંચન કે ચોકે ઉપરે બેઠે ધર્મ કુમાર, જીતને ભોજન કી નસો લાયે ભર ભર થાલ, શક્કર કે કીને પાકહી અતિ સુંદર રસાલ. રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે ધર્મકુમાર શ્રીહરિ જમવા માટે ચાલ્યા. સોનાના બાજોટ ઉપર બેઠા જેટલા ભોજન કર્યા હતા તેના થાળ ભરી ભરીને લાવ્યા. અતિ સુંદર અને રસદાર બધા પાક સાકર વાપરીને કર્યા હતા. બધા પાક શું વાપરીને કર્યા હતા? સાકર વાપરીને કર્યા હતા. રોજ શાસ્ત્રો વાંચવાનો અભ્યાસ પડી ગયો છે એટલે હૃદયમાં બહુ મોટું દુઃખ થાય ક્યારેક ક્યારેક. એટલે મારી હૃદયની પીડા પણ ક્યારેક ક્યારેક તમને કહી દઉં વચ્ચે. દાદા, સાગરમાં ઘણી વાર વાત આવી, શ્રીજી મહારાજ દાળ અને ભાત જમતા હોય એવું ક્યાંય નથી આવ્યું. હંમેશા શું આવે? હા, દૂધ, ભાત અને સાકર, અથવા તો દહીં, ભાત અને સાકર. આજે પણ યુપીમાં, અમે ઉત્તર ભારતમાં ઘણું રહ્યા છીએ, ત્યાં પરીક્ષા આપવા જતા, આજે પણ ત્યાં રિવાજ છે દૂધ, ભાત અને સાકર જમે. પણ પ્રોબ્લેમ બહુ મોટા ક્યાં થયા? કંપની પ્રોડક્ટ બધી તૈયાર થઈ. આપણા દેશમાં સાકર નેચરલ રીતે બનતી હતી શેરડીના રસમાંથી, એની જગ્યાએ હવે એનું સ્થાન લીધું કોણે? ખાંડ, જે આપણે ખાંડ કહીએ છીએ ને, સુગર કહીએ છીએ ને. અત્યારનું વધારેમાં વધારે જે લોકોનું આયુષ્ય અને આરોગ્ય બગડી રહ્યું છે એનું કારણ છે ખાંડ, સોલ્ટ અને તેલ. આ ત્રણ વસ્તુ ખાવામાં જો માણસ કંટ્રોલ રાખે તો માણસની તબિયત બગડતા અટકે છે. હું મારા 2-3 અનુભવ દાદા શાસ્ત્ર સાથે મળતા આવે છે એટલે શાસ્ત્રની વાત છે એટલે કહીએ. શ્રીજી મહારાજ જમવા બેઠા છે, બધા પાક સાકર નાખીને બનાવ્યા છે. સાકરનો ઉપયોગ ત્યારે બહુ સારો થતો. સાકર એક ખૂબ મોટી દવા છે. આયુર્વેદનું ઘણું બધું મારે વાંચન છે એટલે હું તમને કહી શકું, ખાતરીપૂર્વક કહી શકું. તમે બધા મારા કરતાં વધારે અનુભવી છો. હમણાં અમે દાદા બેઠા હતા, એક હરિભક્ત મળવા આવ્યા, 21 વર્ષનો છોકરો. કેટલો કોલેસ્ટ્રોલ એને બોલો, છોકરાને 21 વર્ષની ઉંમરનો દીકરો આટલો બધો કોલેસ્ટ્રોલ. આપણા એક સારા સત્સંગી છે અમેરિકામાં, એના દીકરાને
દસ વર્ષના દીકરાને ડાયાબિટીસ, ફૂલ ડાયાબિટીસ, સવાર બપોર સાંજ ઇન્જેક્શન લેવું પડે, ઇન્જેક્શન ઇન્સ્યુલિનનું. ઉંમર કેટલી? અને મારા ઘનશ્યામ દાદા અત્યારે 4 લાડવા આપો જુઓ, અને કશું જ નથી, સુગર નહીં, ડાયાબિટીસ નહીં, કોલેસ્ટ્રોલ નહીં, બીપી નહીં. હવે 10 વર્ષની ઉંમરમાં આવા રોગ થાય દાદા, એ માણસ 60-70-80 વર્ષે શું થશે? હમણાં મેં વિચરણ માતા ગુરુજી સાથે 15 વર્ષનો નાનો દીકરો, એના બાપુજી વાત કરતા હતા કે ગુરુજી આશીર્વાદ આપો, અને બીપી એટલું બધું અપરાય છે, એટલું બધું અપરાય છે, અમને બધાને ચિંતા થાય છે, રાત્રે વધી જાય છે. જોયું, બધા જાણે છે વધારે પડતું મીઠુંનું સેવન નુકસાન કરનારું છે. ખાંડ દેખાય છે રૂપાળી, લાગે છે રૂપાળી, જેટલા હરિભક્તો કથા સાંભળતા હોય, બે હાથ જોડીને કહું છું, તમારા રસોડામાં, તમારા ઘરમાં આજથી જ સુગરના નામે પોઈઝન ચાલી રહ્યું છે. હું તો ઊંડો ઉતર્યો છું, ઘણું બધું વાંચ્યું છે. હવે આપણે 100% નથી કરી શકતા, બાકી તો આપણે કાયદો જ કરી દઈએ કે આપણે હરિભક્તોએ વાપરવી જ ના જોઈએ, અને આપણે કરીએ તો ચાલે નહીં, કારણ કે અમુક તત્વ એટલું બધું વ્યાપક બની જાય પછી એને પાછું વાળવું અઘરું છે. જે સમજો હરિભક્તો છે, ઘરમાં રસોડામાં સાકર વાપરવાની ઓછી કરી નાખો. કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે ડાયાબિટીક લોકો ઇન્ડિયામાં છે. ઇન્ડિયા ઇઝ ધ ડાયાબિટીક કેપિટલ ઓફ ધ વર્લ્ડ. દાદા, કેટલા માણસો દરરોજના મરે છે, મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, મેં વાંચ્યું છે, એવરી ડે એક બે નહીં, કેટલા માણસો ડાયાબિટીસને લીધે મરે છે, કેટલા માણસો. કારણ કે આપણા ખોરાકમાં બધું વધારે પડતું છે. મરવાનું તો છે જ, પણ હેલ્ધી મરીએ, સારી રીતે મરીએ, ભગવાનની ભક્તિ સાથે મરીએ. ભોગ જેટલા વધ્યા એટલા રોગ વધ્યા છે. હું તમને આ કથા દરમિયાન જીવન જીવવાની પણ વાતો આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ, એટલે કરું છું. આખા ઇન્ડિયામાં વધારેમાં વધારે ખાંડ વપરાતા પ્રદેશમાં ગુજરાત છે. તમને ખબર છે દાદા, તમને ખબર છે આશિત ભગત, હું ઘણા રાજસ્થાની માણસોના કોન્ટેક્ટમાં ઇન્ડિયામાં હતો. ઉત્તર ભારતના મારા મહાત્માઓ ઘણીવાર જમવા આવે, પહેલાં કહી દે, સુબ્રતજી સબ્જી મેં સુગર મત ડાલ ના તું, આપણે શાકમાંય દોથો ભરીને નાખીએ ખાંડ, દાળમાંય ખોબો ભરીને નાખી દઈએ ખાંડ, ખીચડી કરીએ તેમાંય ખોબો ભરીને. યુપીમાં નથી નાખતા, એક પણ વસ્તુમાં ખાંડ નાખાય જ નહીં. શા માટે? ચાલો નાખો તો ગોળ નાખો, તમારા રસોડામાં જેટલી બને એટલી ખાંડ ઓછી કરી નાખો. સાચું કહું છું, આવનારો સમય બહુ ખતરનાક આવે છે. નંબર 2, સોલ્ટ મીઠું નાના બાળકોને પ્રમાણસર આપો. કોઈ વસ્તુ વધારે સોલ્ટી, મીઠાવાળી, ચટપટી લાગે સારી, થોડા દિવસ સારી લાગે, પણ નાની ઉંમરમાં બીપી થઈ ગયા હોય, બ્લડ પ્રેશર વધી ગયું હોય, પછી છોકરો સમજુ નથી, એ ચટપટું ખાવાનું છોડી નથી શકવાનું, એનું પ્રેશર વધતા વધતા એ તમારું પણ પ્રેશર વધારી દેશે. તેલ, એમાં તળેલું તેલ, રિફાઇન્ડ ઓઇલ આપણે કહીએ છીએ, ભજીયા, કેટલા વઘારો, કેટલું તળેલું વસ્તુ, જો આપણે બચવું હશે તો, બાકી મરવું હોય એને તો કોઈ બચાવી શકવાના જ નથી. આ કથા મુક્તિ માટેની કથા છે. મુક્તિનો અર્થ થાય દુઃખમાંથી મુક્તિ, બરાબર ને દાદા, પાપમાંથી મુક્તિ, અને આત્યંતિક મુક્તિ. દુઃખમાંથી બચવું હોય, પાપમાંથી બચવું હોય, અને આત્યંતિક રીતે કલ્યાણને પામવું હોય, તો આ કથામાં ત્રણે ત્રણ માર્ગ આપણને બતાવવામાં આવ્યા છે. ગુરુજીનું સૂત્ર છે, પરિવારમાં એકતા જાળવવા માટે એકવાર સાથે બેસીને ભજન કરો, અને એકવાર સાથે બેસીને ભોજન કરો. ભજન અને ભોજન બંને સાથે બેસીને કરવાથી, કારણ કે બે જ વસ્તુ સાચવા જેવી છે, તન હેલ્ધી હોય અને મન હેપ્પી હોય દાદા, તો ત્રીજું કંઈ જરૂર છે માણસને? ઓહો દાદા, તમે બોલી ગયા. લો, હું તો આ બે દાદાઓને જોઉં તો મને એમ થાય કેવા સેમ્પલ છે, કેવા સેમ્પલ, બોલો. ઓલવેજ હસતા, ઓલવેજ હેપ્પી, નખમાં પણ રોગ નહીં, હે ઘનશ્યામ દાદા,
હવે આવનારી પેઢીમાં આવા લોકો જન્મશે કે નહીં જન્મે? છોકરા તો જન્મતાની સાથે ચશ્મા લઈને જન્મે છે, હવે તો જન્મતાની સાથે રોગ લઈને જન્મે છે હવે. અને મા બાપનો લાડકોડ એટલો બધો વધતો જાય છે, પ્રેમની ઘેલછા એટલી બધી ગાંડી થતી જાય છે. છોકરાઓને સંસ્કાર આપ્યા પહેલા કાર વગેરે પદાર્થો એટલા બધા આપી દે છે, નાના નાના દીકરાઓને ચશ્મા અત્યારે તમે જો લાગટ આવી જાય છે. અમારે દાદા કેટલું કામ હશે તમે જુઓ છો, મારે વાંચવાનું કેટલું બધું, ઘણા લોકોને આશ્ચર્ય, સ્વામી તમને ચશ્મા નથી આવ્યા હજી? હું મારા અનુભવની બે ત્રણ વાત તમને શેર કરું. મને ચશ્મા વર્ષો પહેલા આવી ગયા હતા, પણ મેં જ નક્કી કર્યું બે રસ્તા છે, કા ચશ્માનો ભાર નાખીશું કે આંખ બગડતા બગડતા વધારે બગડવાની છે, અને એક રસ્તો એ છે કામ ઓછું કરો. ગુણાત્યાનંદ સ્વામીનું એક સૂત્ર હું રોજ યાદ કરું છું, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આપણે કોમ્પ્યુટર ઓછું વાપરશું તો કેટલા કામ બગડશે? બે ચાર પાંચ. નક્કી કર્યું અમુક મિનિટથી વધારે કોમ્પ્યુટર વાપરવાનું જ નહીં, કામનો ઈમેલ હોય કામની વાત હોય તો, પણ કલ્યાણથી મોટું બીજું કોઈ કામ જ નથી. ખાવા પીવામાં ધ્યાન રાખ્યું, ચશ્મા જતા રહ્યા દાદા. તમે બધા ભક્તો જાણો છો મને કમરની તકલીફ હતી, આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું. રોગ એ રોગ નથી, ભગવાનની વોર્નિંગ છે. તમે સમજી જાઓ તો બધા રોગમાંથી બહાર નીકળી શકો છો, બધા રોગમાંથી. કોઈ પણ રોગ, ડાયાબિટીસ એ રોગ છે, કોલેસ્ટ્રોલ એ રોગ છે, બ્લડ પ્રેશર એ રોગ છે, આમ જુઓ તો વોર્નિંગ છે ભગવાનની. ભગવાને તમને ઉપરથી મેસેજ મોકલ્યો, ટેક્સ્ટ કર્યો, એસએમએસ કર્યો કે તમે આટલું ખાવાનું છોડી દો, ડાયાબિટીસ આવી એટલે ભગવાનનું વોર્નિંગ આવી, શું સુગર ખાવાની હવે બંધ કરો. અને આજના ડાયા ડોક્ટરો તો શું કે, સુગર થાય તો તમારે વાંધો નહીં, લાડવા તો ખવાય, તમારા બોડીમાં ઇન્સ્યુલિન બનતું નથી એટલે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લઈ લેવાનું, કારણ કે ડોક્ટર આવું ના કરે તેનો ધંધો ના ચાલે દાદા. અને આવા ડોક્ટર બધાને ગમે, કેમ? ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું. અને આપણા જેવા કે ભાઈ હવે ડાયાબિટીસ થઈ છે, લાડવા ખાવાનું છોડી દો, નકર વહેલા મરી જશો, આ સારું લાગે કોઈને? પ્રોબ્લેમ જ આટલો છે દાદા, તમે સમજી ગયા ના? જેને જે કરવું છે એ જો કરવા દે તો આ દુનિયામાં કોઈને કોઈ જોડે પ્રોબ્લેમ થવાનો નથી. વાત સાચી કે ખોટી? ફરી વાર બોલું, જેને જે કરવું છે એ કરવા દેવામાં આવે તો કોઈને કોઈ જોડે ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં. આ દુનિયામાં જેટલા પ્રોબ્લેમ છે, પતિ પત્નીના, પિતા પુત્રના, ગુરુ શિષ્યના, ભગવાન ભક્તના, એ બધામાં એક જ કારણ છે, કરવું છે જુદું અને કરાવે છે જુદું, ત્યારે પ્રશ્નો થાય છે જુદા. વાત સાચી ને? કથામાં વાત આવી એટલે તમને કરું છું. એ સમયમાં સાકર બધા પાકમાં વપરાતી, પણ એ સાકર ખૂબ સારી રીતે બનતી. આજની ખાંડ એની પ્રોસેસ બહુ બગડેલી છે. માસ પ્રોડક્શન કરવા માટે, રૂપાળી વસ્તુ બનાવવા માટે, લોકોને ભરમાવવા માટે, ગુમરાહ કરવા માટે આ વિદેશી કંપનીઓ જ્યારથી આવી છે ને, આપણે વચ્ચે કથામાં વાત કરી હતી, બધી પ્રકારની ખાંડ વાપરવી એ પણ અત્યારે યોગ્ય નથી. ખાંડ બનાવવાની પ્રોસેસ શાકાહારી પ્રોસેસ નથી, કારણ કે આ પૃથ્વીમાં બધી જગ્યાએ અત્યારે તમે જાણો છો, અમેરિકાના આઈસ્ક્રીમમાં એગ્સ આવે છે, અમેરિકાની બ્રેડમાં પણ એગ્સ આવે છે. પાપી લોકોએ એક સારી વસ્તુ લેવા નથી દીધી જે જમી શકે માણસો. હાડકાઓનો વપરાશ ખાંડ બનાવવામાં બહુ મોટા પાયે થઈ રહ્યો છે. રૂપાળી ધોળી દેખાય છે ને દાદા, એટલા માટે આપણે વચ્ચે વાત કરી હતી, અમુક ખાતરી કરેલી, અમુક જાણીને અમુક પ્રકારની ખાંડ વાપરવી. ટૂંકમાં કંપની પ્રોડક્ટ, ટૂંકમાં જે વસ્તુ આપણે બહુ જાણતા નથી એવી વસ્તુમાં અતિ સાવધાન થઈને જીવીશું તો રોગથી બચીશું, હું કહેવાય એટલું જ માગું છું. સાચી વાત કે ખોટી વાત દાદા? આપણને દયા આવી જાય, 21 વર્ષનો યુવાન હોય, કેટલો બધો કોલેસ્ટ્રોલ, 10 વર્ષના નાના દીકરાને 3 વાર ઇન્જેક્શન લેવું પડે દિવસમાં, 2 માંથી બચી શકાય છે. પણ ક્યારે? મેં કહ્યું ને, મને આંખમાં ચશ્મા આવી ગયા હતા, નક્કી કર્યું, થોડી દવા કરી, કોમ્પ્યુટર વગેરે બધું ઓછું કરી નાખ્યું, વાંચવાનું પણ 1.5 કલાક વાંચવાનું, પછી કન્ટિન્યુઅસ કલાક 2 કલાક નહીં વાંચવાનું, થોડો ગેપ પાડવાનો, પછી પાછું વાંચવાનું. મેં થોડું વાંચ્યું, એ પ્રમાણે ફોલો કર્યું, જીવનમાં આખું ચેન્જ થઈ ગયું. કમરની તકલીફ હતી વચ્ચે, તો એવું લાગતું હતું કથામાં બેસવામાં તકલીફ પડે, વિચરણમાં તો અતિ તકલીફ પડે, થશે કે નહીં થાય,
થોડા ઊંડા ઉતરી ચિંતન કર્યું, જાણ્યું, જોયું, થોડું ધ્યાન રાખ્યું, થોડી એક્સરસાઇઝ ચાલુ કરી, અત્યારે એમ લાગે કે 100% જતું રહ્યું. અમારા ઘનશ્યામ દાદા, દાદાને પગ એટલો બધો દુખતો હતો, ચાલી નહોતા શકતા. મને પણ ઘણી વાર દયા આવતી. આપણે 2-4 વાર ડૉક્ટર પાસે દાદા પેશિયલ મોકલ્યા હતા, ખબર છે ને તમને? પેશિયલ દાદાને મોકલ્યા. આ ખૂણેથી મંદિરના આ ખૂણે જવું હોય તો દાદાને તકલીફ હતી, આવી પરિસ્થિતિ હતી. અમને ચિંતા થઈ કે આનું કંઈક તો કારણ હોવું જોઈએ. કારણ પકડાય નહીં, કારણ ન પકડાય ત્યાં સુધીનું સમાધાન ન થાય. સાઉથ ઇન્ડિયન ડૉક્ટર રવિન્દ્રન, એની આપણે મંદિરમાં શિબિર રાખી. નીતિનભાઈ પંડ્યાજી પણ જોડે હતા. 2 દિવસ શિબિર ચાલી. ત્યારે દાદા હતા, દાદાને એમણે ટ્રીટમેન્ટ કરી. એમણે કહ્યું કે આ ઉંમરનો પ્રોબ્લેમ છે, એજિંગ પ્રોબ્લેમ. એમણે કોઈ દવા કશું કરવાની જરૂર નથી, ડૉક્ટર તો ઉલટાના બીજા રવાડે ચવાડી દે છે. એમણે સિમ્પલ એક્સરસાઇઝ બતાવી. ડૉક્ટરની સાદી એક્સરસાઇઝ ઘનશ્યામ દાદાએ શરૂ કરી અને પરિણામ શું આવ્યું? અત્યારે દોડે છે દાદા. ડૉક્ટરે કહ્યું એટલી તો એક્સરસાઇઝ કરી નથી શકતા દાદા, સાચી વાત ને દાદા? અને મને જેટલું ડૉક્ટરે કહ્યું કમરની હું એક્સરસાઇઝ નથી કરી શકતો. ડૉક્ટરે કીધું છે એમાંથી 10 કે 20% અમે ધ્યાન રાખીએ છીએ બે, તો પણ હું મારા જીવનમાં અનુભવું છું કે આટલું સારું પરિણામ આવી શકે તો 100% ડૉક્ટરનું માન્ય કેટલું થાય. મને દાંતની ઘણી બધી તકલીફ હતી, કારણ કે નાના હોય ત્યારે આપણને એવી કોઈ સેન્સ હોય નહીં, આપણે એટલું ધ્યાન રાખ્યું ન હોય. મોટા થઈએ સમજણા થાય. અમેરિકાના એક ડૉક્ટરે કીધું કે તમારે રૂટ કેનાલ કરવી પડશે, પણ મારો એક સ્વભાવ એવો, કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે જાતે જાણવાનું. વિશ્વાસ એક ભગવાન ઉપર, બાકી કોઈ ઉપર નહીં. રૂટ કેનાલ શું છે મેં જાણ્યું, કોને કરવી જોઈએ જાણ્યું. મેં કીધું સાહેબ મને જરૂર નથી લાગતી. મને કે ના, તમારા 3 દાંતે 3 વિઝિટ અમે કરી, ડૉક્ટર ખીજાઈ ગયા. મને કહેવાય 4થી વાર આવશો ને તો કાણા પાડ્યા વગર છોડીશ નહીં. મેં કીધું 4થી વાર તમારો દરવાજો ચડે એ બીજો આવે. 3 દાંતમાં રૂટ કેનાલની વાત કરતા દાદા, આપણા ડૉક્ટર હિતેશ ભગત એ ડૉક્ટર થયા. એમણે બધું જોયું, જાણ્યું, એમણે ટ્રીટમેન્ટ કરી. અત્યારે એવા સરસ દાંત થઈ ગયા છે, કાચા ચણા દરરોજ ખાવા હોય ને તો એ વાંધો નહીં, બોલો. આપણને લાગે કે શું ખોટું છે, મેડિકલ ખોટું છે કે આપણી સમજણ ખોટી છે, શું ખોટું છે, ક્યાં પ્રોબ્લેમ છે? હવે વગર કામના 3 દાંતમાં રૂટ કેનાલ કરી હોય તો શું થાય, ધંધે લાગી જાઓ ને તમે. કોઈ પણ રોગ થાય એ ભગવાનનો નાનો મેસેજ છે કે તમે હવે અમુક ખાવાની વસ્તુ છોડી કરો, અમુક રીતે જીવનમાં સાવધાન થઈ જાઓ. ભગવાન તમને વોર્નિંગ આપે છે, આટલું જ છે. કોઈ પણ રોગમાંથી તમે બચી શકો. મેં તો એવા દાખલા વાંચ્યા છે, જોયા છે, જાણ્યા છે કે ભગવાન દયાળુ છે. શાસ્ત્રની આજ્ઞાઓ, અને ભગવાન સીધી આજ્ઞા નથી કરતા, સંત દ્વારા આજ્ઞા કરે છે. હેલ્થની હોય તો ડૉક્ટર દ્વારા ભલામણ કરે છે, બીજી હોય બીજા દ્વારા કરે છે. પણ વિવેકપૂર્વક આપણે એનું ધ્યાન રાખી અને જીવનમાં ઉતારીએ, ફોલો કરીએ, તો એટલી વાત ચોક્કસ છે કે આપણને પરિણામ સારું મળે છે. પણ અત્યારે ભૌતિક જગતમાં ભોજન એટલું બધું વિકૃત બનતું જાય છે, ખાવા પીવાનું એટલું બધું ખતરનાક થતું જાય છે, કેન્સર તો ડગલે પગલે સાંભળીએ છીએ. એટલે તમને ખાવાના 2-3 વિવેક, ઘરમાં ખાંડ ઓછી વાપરો. કદાચ તમને દાળ શાક બધા વાપરવાની જરૂર લાગે તો ગોળ વાપરો. નંબર 2, એક અતિ ખરાબ પરિણામ જે ઇન્ડિયન લોકોમાં છે, કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય, આ બધાની પાછળ કારણ છે. રાત્રે 11 વાગે સ્ટોરેથી આવે અને પછી 6 ઇંચનો મોટો સ્લેબ નાખે, ગળા સુધી ભજીયા ખાય અને પછી ઘસઘસાટ ઊંઘી જાય. શાસ્ત્ર પ્રમાણે રાતનું ભોજન કેટલું ખતરનાક છે. અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ છે, વાઘભટ્ટજીના લેખક છે. જે અન્નને, આહારને પવન અને પ્રકાશનો યોગ ન થયો હોય એવું અન્ન ખાવાથી 132 પ્રકારના રોગ લખ્યા છે, એમાં કેન્સરનું પણ નામ છે. હજારો વર્ષ પહેલાની વાત કરું છું. હવે આ બધું લખાયેલું જ છે ને, આપણે કરીએ છીએ તો પરિણામ શું આવશે દાદા? આપણને ખબર છે આ કાળો નાગ છે, એના કોંડા છે, કોબરા છે, ઝેરીલો છે, અને તોય પછી એને હોડમાં લેશું તો શું થશે? અમૃત મળશે, ઝેર મળશે. આપણી દશા આવી છે. આપણે એના કોંડાને ખોળામાં બિહાર્યો છે,
જગતના ભોગ એટલા બધા ભોગવવા છે અને પાછું રહેવું છે કેવું? હેલ્ધી રહેવું છે, પોસિબલ છે? તનને હેલ્ધી રાખવા, મનને હેપ્પી રાખવા માટે આ બે સાધના જરૂરી છે. ભોજનમાં સુધારો કરો અને ભજનમાં વધારો કરો. સાચી વાત કે ખોટી વાત? કારણ કે આપણે ભજન કરીએ ને તો બુદ્ધિ નિર્મળ થાય, બુદ્ધિ નિર્મળ થાય ને તો આ બધી વસ્તુ સમજાય, આ બધી વસ્તુ સમજાય ને તો પછી ઇમ્પ્લિમેન્ટેશન થાય, આપણા વ્યવહારમાં આવે. વાત સાચી ને? તનને હેલ્ધી રાખવા, મનને હેપ્પી રાખવા બે કામ કરો. ભોજનમાં સુધારો કરો અને ભજનમાં વધારો કરો. જીવન તમને ધન્ય લાગશે, જીવનમાં તમને આનંદ આનંદ લાગશે, તમારું જીવન તમને દિવ્ય લાગશે. તમને એમ લાગશે ભગવાને આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી, અનુભવમાં આવશે. એટલે સાંજે જે જમવું છે ને અતિ મોટી વિકૃતિ છે. અતિ મોટી એટલે શાસ્ત્ર પ્રમાણેની કેટલી ચર્ચા તમને કરવી, પણ ટૂંકમાં એક નાની વાત કરું. સવારે રાજાની જેમ ભોજન કરવું જોઈએ, બપોરે રાજકુમારની જેમ ભોજન કરવું જોઈએ, અને સાંજે રંકની જેમ ભોજન કરવું જોઈએ. આવું આપણા જૂના માણસો કહેતા હતા. સાદી ભાષામાં રાજાને કોઈનો ડર ન હોય. તમે સવારે ખાટું, ખારું, તીખું, ગળું ગમે તે ખાઈ લો ને. મને ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછતા હોય છે. હમણાં બે દિવસ પહેલા આપણા અલ્પેશ ભગત, એણે જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી રાત્રે આ ખાટી વસ્તુ ખવાય? રાત્રે ખાધેલી ખાટી વસ્તુ અતિ નુકસાન કરનારી છે, પણ એ જ ખાટી વસ્તુ આયુર્વેદ પ્રમાણે સવારે તમે ખાઓ તો અતિ ફાયદો કરનારી છે. કેળું એક જ છે, સવારે કેળું ખાવાથી સોના જેવું છે, બપોરે ખાવાથી ચાંદી જેવું છે, અને રાત્રે ખાવા જાવ તો લોઢા જેવા એના ગુણધર્મ છે. ખાટું પણ વસ્તુ એવું છે, સવારે ખાઓ અમૃત જેવું આપણા શરીરમાં કામ કરે છે ખાટી વસ્તુ, બપોરે ખાવ તો મધ્યમ થઈ જાય અને સાંજે ખાવ તો ઝેર થઈ જાય. પણ હવે આ બધું કોને કહેવાનું? કેટલો વિકૃત આહાર થતો જાય છે, કેટલો વિકૃત. હમણાં અમે પેન્સિલ્વેનિયામાં હતા, ત્યાં એક આપણા ડૉક્ટર હિતેશ ભગત નડા, એમના ભાઈ હરીશભાઈ નડાએ મને વાત કરી કે સ્વામી આ લોકો આખું ટાઉન સ્પેનિશ લોકોનું છે, એટલા બધા માણસો મરે છે અહીંયા, એટલા બધા માણસો મરે છે. એમણે મને વાત કરી, કારણ શું? વિકૃત આહાર. જે લોકો સ્ટોરેથી આવી સાંજે વધારે પડતું જમતા હોય, આ બધાને મારી બે હાથ જોડીને વિનંતી, તમે બ્લડ રિપોર્ટ કરો, કોલેસ્ટ્રોલ સુગર વધારે દેખાય એની દવા લેવાની કોઈ જરૂર નથી. તમે સાંજે જમવાનું એકદમ ઓછું કરી નાખો, સવારે ભરપેટ જમજો પણ સાંજે ઓછું કરી નાખો. થોડા દિવસ તમે જુઓ તમારી સુગર, કોલેસ્ટ્રોલ આ બધા રોગ તો ઓટોમેટિક કાબૂમાં આવી જશે. આટલો સુધારો કરવાનો છે. અજય ભગત, અમારા અજય ભગત જો અહીંયા બેઠા કથામાં, અજયભાઈને ફૂલ સુગર છે પણ એટલું બધું એ ધ્યાન રાખે છે, એટલું બધું એ કંટ્રોલ રાખે છે, કોઈ બિલીવ ના કરી શકે. એક્સરસાઇઝ કરવાની, આટલું દોડવાનું, પછી માઇક આપો આપણે હમણાં ભગતને પૂછીએ ના. હું એ આ કથામાં વાત એટલે સમજાવું છું. સાંભળતા હતા ને તમે? આજે આપણને દુઃખ થાય, 10 વર્ષનો દીકરો ડાયાબિટીસ. ઇન્ડિયા ઇઝ ધ ડાયાબિટીક કેપિટલ ઇન ધ વર્લ્ડ. સૌથી વધારે વધારે ડાયાબિટીસના પેશન્ટ ઇન્ડિયામાં વધી રહ્યા છે. બીજો રિપોર્ટ હમણાં એમ કહે છે વર્લ્ડ, આખી દુનિયાનો, કે હવે હાર્ટ એટેક સૌથી વધારે ઇન્ડિયામાં આવી રહ્યા છે, સૌથી વધારે. આપણી પ્રજા દેખાદેખીમાં માનનારી પ્રજા છે, કોઈ કે કર્યું એટલે પાછળ ચાલનારી, ઘેટે કે ચાલ જેવી પ્રજા છે. સમજીને કરવું એ આપણી પ્રજામાં બહુ ઓછું છે, જોઈને કરવું એ જાજું છે, પ્રોબ્લેમ એટલે સર્જાય છે. આપણી બાજુમાં બેઠા હોય ઘનશ્યામ દાદા અને 4 લાડુ જમે તો દાદા તો હવે ભાગ્યશાળી છે, ગયા જન્મમાં શરીર તંદુરસ્ત કરીને આવ્યા છે, બરાબર. પણ એનું જોઈને આપણે ન જમાય, કેમ કે આપણે આપણી કેપેસિટી જેટલી હોય એટલું આપણે જમીએ. કોઈક આપણી બાજુમાં બેઠા હોય તીખા મરચાંના ભજીયા, લંડનમાં બુલેટ મરચા આવે, અહીંયા હાલોપિન્યો આવે, તીખા હાલોપિન્યો મરચા ખાઈ જાય, તેને કશું ન થાય. અને મારા જેવું હોય થોડું મરચું તીખું ખાય તો 2 દિવસ એસિડિટી થાય. સમજો છો ને તમે? જેટલા અત્યારે રોગના નામ ગણાય છે, એસિડિટી છે કે બીજા બધા છે, આ બધા રોગ ઊભા કરેલા હોય એવું લાગે આપણને. અને કેમાંથી ઊભા થયા છે બધા? ભોગમાંથી.
એટલે આ શ્રીજી મહારાજની વાત આવી, સાગરની વાત આવી. તમને નાની બે ચાર મેં ટકોર કરી, તમે બધા ભક્તો ધ્યાનમાં રાખજો. કારણ કે તમે સુખી તો અમે સુખી, અમને એમ થાય કે આપણા લોયાધામ પરિવારના દરેક ભક્તો દરેક રીતે સુખી થાય. શરીરથી તમે હેલ્ધી બનો, મનથી તમે હેપ્પી બનો, સારા તમે હરિભક્ત બનો, તમારો બિઝનેસ ધંધો કામકાજ નીતિમત્તાથી ચાલતી એમાં પણ તમને સફળતા મળે, તમારા ઘર પરિવારના સંબંધો ખૂબ સારા હોય, દિવ્ય હોય, આ જરૂરી છે ને દાદા? ચાલો બહુ સરસ વાત આપણે સાંભળી. ભજીયા અને વડા બનાવ્યા હતા, તેમજ મેંદાની પૂરી કરી હતી, રીંગણાનું સુંદર શાક બનાવ્યું હતું, તે બધું શ્રીહરિને આગળ ધર્યું. શ્રીહરિ ઘણા ભાવથી જમતા હતા, આસપાસ બેઠેલા દરબારો દર્શન કરતા હતા. સહુના હૃદયમાં ઘણો ઉત્સાહ હતો. ત્યારે ગામધણી દરબાર જેઠસુરવાળા જીવા ખાચર પ્રત્યે બોલ્યા, મહારાજ જમે છે, સંતો ભક્તો દર્શન કરે છે. બાબરા ગામના દરબાર જેઠસુરવાળા એ પણ અત્યારે દર્શન કરે છે, એના હૃદયમાં આનંદ છલકાયો છે, આનંદમાં અહોભાવમાં વાત કરે છે, અમારા આ બાબરા ગામના અપાર ધન્ય ભાગ્ય કે આપ ભગવાને અને સંતોએ અહીંયા આવીને ઉતારો કર્યો. શેઠ જુઠ્ઠાભાઈ અને સોની નારાયણજી તેમજ બીજા જે જે હરિભક્તો છે તેમના પ્રતાપથી આપ શ્રીહરિ અહીં પધાર્યા છો, તેને લીધે જ અમે આ બધો લાભ લઈ શક્યા. આ વખતે આપે એટલી દયા કરી છે કે તેનાથી અમારા પાપોનો અંત આવશે. અંત આવી ગયો છે એમ નહીં, અંત આવશે. સમજો માણસ છે ને, શાસ્ત્રની એક એક વાત સમજી વિચારીને લખાતી હોય, બોલાતી હોય, આ ગ્રંથો તો બધા દિવ્ય છે. મહારાજ મળ્યા તો શું શું લાભ થયો એ લાભ ગણાવે છે. તમને કે મને ભગવાન મળે, સંત મળે, ગુરુજીના દર્શન થાય, ગુરુજી ઘરને આંગણે પધારે, ત્યારે આપણને આવા લાભ થાય કે ન થાય વિચારજો. મહારાજ ના સોરી જીવા ખાચરને કહે છે, મહારાજ સાંભળે છે જમતા જમતા, મહારાજ મંદ મંદ હસે છે, સંતો પણ સાંભળે છે. ભગવાનને સન્મુખ જેટલા પગલા ચલાયા, સંતોને અને ભગવાનને માથું નમાવ્યું, બંને હાથ જોડીને આંખથી સંતોના દર્શન કર્યા, કાનથી અમે આ બધી વાતો સાંભળી, અને સંતો ભક્તોના ઘોડાઓને બળદોને ઘાસ અપાયું, રસોઈ આપવાનો ભાવ દિલમાં થયો, પલંગ અને નવા ગાદી તક્યા તેના ઉપર શ્રીને બેસાડ્યા, આ બધી ભૂમિ શ્રીહરિ અને સંતો માટે ઉપયોગમાં આવી. અહો, આ બધું અમારું કેટલું મોટું અહોભાગ્ય છે. ઘણી વાર કથામાં કહું છું કે કદાચ આપણે યોગી ન બનીએ તો ચાલશે, પણ કોઈકના ઉપયોગી બનીએ ને તો પણ ઘણું કર્યું છે. કરતે ચલો સબકા ભલા, જીવન જીને કી એ હે કલા, કરતે ચલો. અદ્ભુત આ વાત છે. પહેલા સારા બનો પછી સારું કરો, પહેલા ભલા થાઓ પછી બીજાનું ભલું કરો. ઘણીવાર આપણે ભલા થઈએ ને બીજાની પાછળ પડી જઈએ, એ ખોટું છે. પહેલા ભલા થઈએ પછી બીજાનું ભલું કરીએ, શાસ્ત્રનો આ સિદ્ધાંત છે. સ્વામી વિવેકાનંદનું આ પ્રિય સૂત્ર હતું, ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. દુનિયાભરના ધર્મનો આટલો જ સાર છે, ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ ઇઝ ટુ બી ગુડ, પહેલાં સારા બનો, એન્ડ ટુ ડુ ગુડ, ત્યાર પછી કોઈકનું સારું કરો. દરબારને ભાવ થયો, અરે પ્રભુ આપના દર્શન થયા, સંતોના દર્શન થયા, ગામના લોકોને તમારી સેવા કરવાની ઈચ્છા થઈ, સંતોને થાળ આપવાની ઈચ્છા થઈ. દરેક લોકોના મનમાં અત્યારે એક સવળો પ્રવાહ, સવળી વિચારધારા, આ કંઈ નાની વાત છે, નાની વાત છે. અરે મહારાજ, આ દરબારોના સંતો ભક્તોના ગાડાના જે બળદ છે, ઘોડાઓ છે, ગામમાં છૂટા મૂક્યા, ગામના માણસો દોડી દોડી બળદોની સેવા કરે છે, ઘોડાઓની સેવા કરે છે, ઘાસચારો નાખે છે, આ પણ નાની વાત છે. એ બળદની સેવા કરતા કરતા એના મનમાં એમ થાય છે કે આ બળદ સંતોના ગાડે જૂત્યા છે. આપણે જાણીએ છીએ ઇટોલા ગામની વાત,
બરાબર મુક્તાનંદ સ્વામીના ગાડે જૂતેલા બળદને ઇટોલા ગામમાં ભગવાન સ્વામિનારાયણ ધામમાં તેડી ગયા. બોલો, આંબા ગામની બકરીને મહારાજ ધામમાં તેડી ગયા. આપણે બકરી જેટલા તો થઈએ, બળદ જેટલા તો થઈએ, કોઈક સંત કે કોઈક ભક્તના કામમાં તો આવીએ. વચનામૃત ગઢપુર મધ્યનું 28. મહારાજ એમ કહે છે, મહારાજના પ્રસાદીના શબ્દો થોડા વાંચીએ, જુઓ, સાંભળજો હો. અને ભીખુદાદા, તમે આ હમણાં મૂક્યું હતું ને વચનામૃત નીચે સ્વામીનું કાવ્ય ઉપર, એકવાર મેં ગુરુજી સાથે આમ મૂકેલું, ગુરુજી તરત ટકોર કરી. વિવેક છે, ખબર પડે છે, નીચે કાવ્ય હોય ને ઉપર વચનામૃત હોય. બધી જગ્યાએ શીખવાનું છે, કેમ કે આપણે તો ધ્યાન ન રાખીએ તો બધી જગ્યાએ, એટલે ધ્યાન રાખવું. બરાબર દાદા, થોડું વચનામૃત છે મધ્યનું 28મું, જુઓ. મહારાજ એમ કહે છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. સેવા કરવી એટલે શું? કોઈકના કામમાં આવવું. શ્રીજી મહારાજના દર્શન કરવા હરિભક્તો આવતા હતા, એમાં રસ્તામાં એક નાના દીકરાને કાંટો વાગ્યો. નાનો બાળક હોય, કાંટો વાગે એટલે ચાલી તો ન શકે. ગામના બીજા બધા માણસોને દર્શનની ઉતાવળ હતી, કોઈ તો ઠૂંહો માર્યો, કોઈ તો લાત મારી, તને મું અત્યારે જ કાંટો વાગ્યો, ખબર પડતી નથી, ચાલને આવે થોડી. નાનો બાળક બિચારો ઢસડાય. એક ભગતને દયા આવી ગઈ, એ ભગત ઉભા રહી ગયા, બેટા ઉભો રહે હું કાંટો કાઢી દઉં. પણ કાંટો પગમાંથી નીકળે નહીં, નાના બાળકનો પગ કોમળ હોય. એટલે બીજા હરિભક્તો કે તમે બે હો, અમારે તો દર્શનની ઉતાવળ છે, નીકળી ગયા. ગઢપુર આવ્યા, મહારાજને દંડવત કર્યા, ઘણા દંડવત કર્યા. મહારાજે સામું પણ ન જોયું, હરિભક્તોએ ભેટ આવીને મૂકી તો પણ મહારાજે બહુ દ્રષ્ટિ ન કરી. હરિભક્તોને એમ થાય, મહારાજ તો કોઈ પણ હરિભક્તો આવે સામે જુએ, કૃપાદૃષ્ટિ કરે, આવકાર આપે, કેમ મહારાજ આજે બહુ બીજી થઈ ગયા લાગે છે. હરિભક્તો પ્રેમી હતા. એવામાં મહારાજ આમ ચારે બાજુ જોયા કરતા હતા, એમાં માવા ભગત પેલા દીકરાને કાંટો કાઢી પછી ખંભે બેસાડી તેડીને લાવ્યા. એના પગમાં પીડા હતી એટલે. અને માવા ભગત દાદા ખાચરના દરબારમાં આમ અંદર આવ્યા, ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, હવે આખો સંઘ આવ્યો. મહારાજ ઊભા થયા, સામે ચાલીને ગયા, માવા ભગતને ભેટી પડ્યા. પેલા બધા હરિભક્તોને દર્શનની ઉતાવળ હતી, તાલા વેલી હતી, બધી વાત સાચી. પણ એક નાના બાળકની પીડાને સમજી ન શક્યા. કોઈ બહુ સરસ લખ્યું છે, આપણે વેદ ન વાંચી શકીએ તો ચાલશે, પણ કોઈકની વેદના વાંચતા શીખી જઈએ ને તો પણ ઘણું છે. કેવું લખ્યું? વેદ ન વાંચી શકીએ તો ચાલશે, પણ કોઈકની, બોલો તો ખરા, વેદના વાંચતા શીખી જઈએ તો ચાલશે. નથી લાગતું આ વાત સાચી? આ બધી જગ્યાએ છે. કોઈ મંદિર બાકી નથી, કોઈ ઘર બાકી નથી, કોઈ પરિવાર બાકી નથી, માફ કરજો. શ્રીજી મહારાજના સમયમાં સંતો નીકળ્યા, વડતાલમાં સમયો ચાલે છે, સમયમાં જવા માટે. હવે એ સમયમાં તો તમને ખબર ને, 6 મહિનામાં એકાદ વાર મહારાજના દર્શન થાય, મહારાજે આમંત્રણ મોકલ્યું છે, સંતો તો રાજી રેડ થઈ ગયા છે. મહારાજના દર્શન થયું, ઉતાવળા ચાલે છે, રાત દિવસ જોયા વગર ચાલે છે, ખાધા પીધા વગર ચાલે છે. એમાં 18 સાધુ માંદા પડ્યા. કેટલા? એક હારે 18 સાધુ માંદા પડ્યા. કેવા માંદા પડ્યા? ચાલી ન શકે, ઊભા થઈ ન શકે, આવા બીમાર થયા. પણ પ્રશ્ન એ મોટો થયો કે આ તો ભલે નથી ચાલી શકતા, પણ આપણે તો ચાલીએ, આપણે તો પહોંચી જઈએ. હવે બધા નીકળ્યા તો હવે રે કોણ? માંદા સાધુની સેવામાં કોકને તો રાખવા. પ્રશ્ન થયો કોને રાખવા, કોણ રે? તૈયાર થવું જોઈએ ને કોઈક. ઇતિહાસને આપણે ઘણીવાર વાગોળીએ છીએ. આ કથા તમે ઘણા બધાએ સાંભળી હશે, આનો મર્મ આપણે નથી પકડ્યો. બધા સંતો નીકળી ગયા, એક ગુણાત્યાનંદ સ્વામી નાના સાધુ હતા, એકલા રહ્યા, એકલા. અને કેટલાની સેવા કરવાની? 18ની સેવા કરવાની. એકલા રહ્યા 18ની સેવા કરવા માટે. સાધુઓ ઊભા નહોતા થઈ શકતા, એવી દશા હતી.
રસોઈ કરવાની, બધાને પીરસવાના, બધાના એઠા પાત્ર ધોવાના, સવારે નાવા ધોવા જાય બધા સાધુના કપડાં ધોવાના, 18 સાધુના કપડાં ધોવાથી માંડી જમાડવાથી માંડી પીરસવાથી માંડી આ બધી સેવા સ્વામીએ ઘણા દિવસો સુધી કરી. સંતો થોડા સાજા થયા, હાલતા ચાલતા થયા, બધા સંતો સાથે નીકળ્યા, વડતાલ આવ્યા, બધા સંતો દંડવત કરે. ગુણાત્યાનંદ સ્વામી તો નાના સંત છેલ્લે હતા, અને મહારાજ બધા સંતોને ભેટ્યા, અને છેલ્લે ગુણાત્યાનંદ સ્વામીને 19 વાર શ્રીજી મહારાજ ભેટ્યા. કેટલી વાર? 19 વાર ભેટ્યા. અને મહારાજે માથે હાથ મૂક્યો અને કહ્યું, સાધુ નાના છે પણ બહુ મોટી સમજણ છે, બહુ મોટી સમજણ. અને આજે ગુણાત્યાનંદ સ્વામીનો ડંકો વાગે છે ને, પાયામાં શું છે? સેવા એટલે શું? કોઈકના ઉપયોગમાં આવીએ. સમય આવે ત્યારે આપણે કોઈકના માટે કામ લાગી જઈએ. આમ કોઈ કોઈની સેવા ન કરી શકે, પણ સમય આવે. કહેવાય છે ને, તક જોઈને નથી આવતી. એ છોકરાને કાંટો વાગ્યો અને બધા એને ગોદાવા માંડ્યા, એને ઠકોરવા માંડ્યા, હા આ યોગ્ય છે? બોલો. હવે પેલા બિચારા 18 સંતો બીમાર પડી ગયા, હવે એ તો થવાનું થઈ ગયું બરાબર. એમ માનવાનું છે આપણે કે કોઈક બીમાર થયા, ભગવાને આપણને સેવાની તક આપી. આપણી ઓલવેજ બધી જગ્યાએ નેગેટિવ વૃત્તિ છે. કોઈક એ બગાડીને વસ્તુ જતો એટલે બધા જેને તે બગાડ્યા જ કરે છે. મંદિરમાં આવવાના ઘરમાં જ નહીં દેવાના. સ્વામી બોર્ડ મારી દો કે મંદિરમાં આવો, બગાડનારા આવે જ નહીં. એક આ વિચારધારા છે. બીજી વિચારધારા કેવી છે? સ્વામી કંઈ વાંધો નહીં, ભલે ને બગાડ્યું, આપણને ઠાકોર જેટલી સેવા આપીને હું સાફ કરી દઈશ. અને એ લોકો મંદિરે આવે છે તો આજે આવા માણસો એ મંદિરે કાલ સુધરશે. સ્વામી તો મંદિરમાં જ બગાડશું, આપણે સાફ કરીએ, ઘરમાં બગાડતા કોણ સાફ કરશે? એ સુધરશે, તેનું ઘર સુધરશે, પરિવાર સુધરશે, કેટલું સારું થશે. હું ગઈકાલનો દાખલો કહું તમને, એક નાનું કામ કેટલું મોટું કામ કરી શકે. હું નાનામાં નાની વાત, મારો અને નિષ્કામ સ્વામીનો સ્વભાવ, હરિભક્તની નાનામાં નાની પ્રવૃત્તિને આપણે જોવી જોઈએ, ધ્યાનમાં લેવી જોઈએ. આપણી મહાપૂજામાં દર વખતે આપણે જાહેરાત કરીએ છીએ કે એક દિવસ પહેલા નામ લખાવી દો, એટલીસ્ટ એક દિવસ પહેલા. કારણ કે એની તૈયારી ઘણી બધી કરવાની હોય. બે દાદાઓ છે, બધા ડબ્બા બહાર કાઢવાના, ચોખાના, કંકુના, અબીલના, ગુલાલના, પાછું બધું કાઢીને પાછું બધું પેક કરીને મૂકવાનું. પરમ દિવસે રાત્રે 30 નામ હતા. એટલે દાદાઓને મેં પૂછ્યું, દાદા કેટલા નામ છે? દાદા કે 30 નામ છે, પણ થોડા તો વધવાના જ. એટલે દાદાએ કેટલી ડિશ કરી? દાદા 42 ડિશ કરી. મેં કીધું, દાદા હવે જડબે સલાક કરી દો, આગલ દિવસે નામ આવી જાય ને. દાદા કે કંઈ નહીં સ્વામી, કોક તો નામ લખાવે ને. બીજે દિવસે પાછો બપોરે ફોન આવ્યો કે અમે 5 જણા આવીશું, ડિશ તો વધારે હતી. પાછો બીજો ફોન આવ્યો, અમે 4 જણા આવીશું. પાછો ત્રીજો ફોન આવ્યો કે અમે 4 જણા આવીશું. એટલે સીધા 12 વધી ગયા. એટલે બે દાદા કે હવે શું કરશું? બીજી સેવા હતી એ બધી સેવા છોડીને, ઉપર સેવા કરવાના હતા એ સેવા છોડીને, દાદા કે નીચે ડિશો વધારીએ, બીજી 5-7 ડિશો વધારી, 50 કરી. તો એ પછી નામ આવ્યા બાજા. મેં કીધું, દાદા હવે આપણે થોડુંક કડક કરીએ. ના ના સ્વામી, આ બાને મહાપૂજા કરવા તો આવે છે ને, મંદિરમાં તો આવે છે ને, તાળીઓથી વધાવો દાદાને. બોલો. આપણને એમ થાય, કોઈ પણ ઘટનાને તમે કઈ રીતે લઈ શકો? કઈ નહીં સ્વામી, મંદિરમાં મહાપૂજા કરવા કોણ આવે? અમને થોડી તકલીફ પડે છે, થોડું તમે કહેજો કે જો બધા વહેલા નામ આપી દે તો આ બધા ડબ્બા પાછા કાઢવાના. અમારે 2 ડિશ બનાવી હોય તો પણ એટલી જ મહેનત છે, ને 20 ડિશ બનાવી હોય તો પણ એટલી જ મહેનત છે. કેમ કે મોટા મોટા ડબ્બા બધા લાવવાના, પાછા પેક કરીને મૂકવાના, એ કંઈ 2 મિનિટનું કામ નથી. તમારી ડિશમાં ભલે તમને 10 વસ્તુ દેખાય છે કે 15 વસ્તુ, પણ એ 15 વસ્તુ તૈયાર કરવા માટે કોઈકની કેટલી મોટી મહેનત છે, સમજો છો ને તમે? આપણે કોઈકના કામમાં આવીએ, આપણને કોઈક તક મળે તેની સેવા કરી લઈએ, તક મળે તો કોઈકને રાજી કરી લઈએ, તક મળે તો કોઈકનું સારું કરી દઈએ, તક મળે તો કોઈકનું ભલું કરી દઈએ. આ જે ભાવના છે ને, આ ધર્મનો સાર છે. દયા ધર્મ કો મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ, જબલગ તન મે પ્રાણ. હે, આ ધર્મનો સાર છે ને. યોગી ન બનીએ તો ચાલશે, પણ કોઈક માટે તો ઉપયોગી બનીએ. અને આજે લોકો કહે, હવે લોકો આપણો ઉપયોગ જ કરે ખોટો. છોડો બધાને, બધી જગ્યાએ માણસ નેગેટિવ 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 ને, અને પરિણામ જોઈએ છે પોઝિટિવ.
આવશે કોઈ દિવસ? આવશે કોઈ દિવસ? શ્રીજી મહારાજ શું કહે છે, સાંભળો મહારાજના શબ્દો. વચનામૃત ગઢપુર મધ્યનું 28મું, જેને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી થાય છે, જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. લો, અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. લો, ભગવાનને રાજી કરવા હોય તો સેવા કોની કરો? ભક્તની. મન કર્મ વચને કરીને તમારું રૂડું કરવું હોય તો શું કરો? ભક્તની સેવા કરવો, મન કર્મ વચને કરીને. મનથી સેવા કેવી રીતે થાય એના વિશે સારું વિચારો, વચને કરીને સેવા કેવી રીતે થાય એના વિશે સારું થોડું બોલો. બોલો, આટલું કરે તો એ બહુ છે. આજે તો લોકો કુહાડા લઈને બેઠા છે. કરવત તો હારી કે ધાર હોય ત્યારે જ કાપે, બુઠ્ઠી થાય ન કાપે, પણ આ જીભ તો કરવતથી જેટલા નથી કપાણા એના કરતા વધારે. ખરેખર હા, વચનથી સેવા, કર્મથી સેવા અને મનથી સેવા, આ શબ્દ બોલવા સેલા છે. મને કરીને સેવાનું સારું વિચારીએ, વચને કરીને સેવાનું સારું બોલીએ, અને કર્મે કરીને સેવા દેહથી આપણાથી થાય તો એનું સારું કરીએ. આટલું પણ જો કરવામાં આવે ને ભગવાન રાજી થાય. પણ માણસ, દુઃખની વાત છે બહુ, આ તો દરરોજ દાદા મારે વાંચવાનું વધારે, ચિંતન કરવાનું વધારે, એટલે શું કરું, આ કથા 10 ચોપાઈ નથી ચાલતી જુઓ. એટલે ઘણીવાર પછી બધી વાત મનમાં આવે પણ કથા વાંચીએ આપણે, પણ હવે સમજવું હોય તો ઊંડા ઉતરવું જરૂરી છે. સાચી વાત ને? એક હમણાં મેં સત્ય ઘટના વાંચી, મને આમ અડી ગઈ સત્ય ઘટના, એકદમ અડી ગઈ. હા, એક વિદેશમાં એક ઘર, કોઈક દેશની ઘટના છે. માણસો કૂતરા રાખે, કૂતરો રાખેલો, બહુ સારો કૂતરો, બહુ સુખી માણસ, બહુ મોટું હાઉસ, સુખી માણસે આ કૂતરો રાખેલો. અને રાત્રે કૂતરાએ ભસવાનું ચાલુ કર્યું. ભસવાનો અવાજ સંભળાયો પણ શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી હતી, કોઈ ધ્યાન ન લીધું. કૂતરાએ ભસવાનું વધારે ચાલુ રાખ્યું એટલે 4-5 સભ્યમાંથી એક સભ્ય જાગીને બહાર જોવા ગયો. પ્રોબ્લેમ, ઘરમાં આગ લાગેલી. તાબડતોબ દોડતો દોડતો અંદર આવ્યો, સૂતેલા બધા માણસોને ટકોરા મારી મારીને જગાડ્યા, ફટોફટ બહાર કાઢ્યા. બધા બહાર નીકળી ગયા. લાકડાનું ઘર હતું વિદેશનું, આગ એવી જલદ બનતી ગઈ, આખી આગ લાગી, બધા માણસો ફટોફટ બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી ખબર પડી કૂતરું તો મરી ગયું, સાંકળથી બાંધેલું હતું. કૂતરાની સાંકળ છોડવાની આ લોકો ભૂલી ગયા. અપાર દુઃખ થયું. પણ આ કથા સાંભળ્યા પછી, વાંચ્યા પછી એમ થાય કે આ કળિયુગની અંદર બધા જ્ઞાની પંડિતો છે ને પેલા કૂતરાથી બાંધેલી સાંકળ જેવા છે. એના ભસવાથી બીજા બધા જાગી પણ ગયા, બીજા બધા બચી પણ ગયા, પોતે જાગી ન શક્યું, પોતે બચી ન શક્યું. એમ આપણું જ્ઞાન જો વાણીમાં રહેશે ને તો પેલા કૂતરા જેવી દશા થશે. આપણું જ્ઞાન જો વાણીમાં રહેશે ખાલી તો કૂતરા જેવી દશા થશે. આપણા બોલવાથી કોઈક બચી જશે, કોઈક જાગી જશે, પણ આપણે તો શેકાઈ જવાના, મરી જવાના. એટલે હું ઘણી વાર કથામાં કહું છું કે આપણું જ્ઞાન ક્યારેય પણ બીજા ઉપર વાપરવું. બીજા ઉપર તો દયા રાખો, બીજા ઉપર તો પ્રેમ રાખો, બીજાનો તો નાનામ નાનો ગુણ હોય પર્વત જેવો કરીને જુઓ. બીજાની ખૂબીને જુઓ, નાની હોય પર્વત જેવી કરીને, અને પોતાની ખામીને, નાની એવી ખામી હોય તો કેવી કરવાની આપણે? પર્વત જેવી. ભગવાનના ભક્તના આ બધા લક્ષણો છે. શાસ્ત્રોમાં કહેલા એકાંતિક મહાપુરુષોના બધા લક્ષણો છે. ભગવાનને જેને રાજી કરવા હોય એના બધા લક્ષણો છે. આપણે તદ્દન ઉલટું કરીએ છીએ. આપણી પર્વત જેવી ખામી હોય તો એ શું કરીએ? હાવ નાની કરના, ના ના, એ તો હવે આવું તો થાય જ ને, બધાથી થાય. લો, આપણી ભૂલના આપણે તરત વકીલ બનીએ અને બીજાની ભૂલના આપણે તરત જસ્ટિસ બનીએ, છે કે નહીં? અણુમપ્ય તુલમ હિ મન્ય તે, ભગવાનના લક્ષણો લખ્યા. પરગુણ અણુ પર્વત કરી જાને, પરગુણ અણુ પર્વત કરી જાને, નિજ ગુણ ગિરિ સમ અણુ કરી જાને, નિજ ગુણ
गिरी सम अणु करी जाने। प्रेमानंद स्वामी ध्यान मंजरी मा बद्धा शास्त्रों मा परगुण परमाणुं पर्वती कृत्य नित्यम निजरदि विकसंतः संति संतः कियंतः। केटला शास्त्रों नी वात करू तमने, आ शास्त्रना सिद्धांतों नी वात करू छु, सारनी वात करू छु। आपणुं ज्ञान साकलथी बांधेला कूतरा जेवुं छे, आपणे भसीए छीए एटलुं बधुं ने કે બીજા બધા જાગી જાગીને ભાગી ગયા, બચી ગયા, અને આપણે ત્યાંના ત્યાં। માટે આ બધી વાતો હું મારા માટે કરું છું, મારે મારા જીવનમાં જે બહુ ઉતારવાની છે, તમે તમારા જીવનમાં ઉતારો। એક જાગતો માણસ હોય ને એ કરોડોને જગાડી શકે, એક સાચો માણસ હોય ને એ કરોડોને સાચા બનાવી શકે, એક સળગતો દીવો હોય ને એ કરોડો દીવાને સળગાવી શકે। સત્યની આ તાકાત છે। અસત્યમાં તાકાત નથી, પણ આ કળિયુગ છે ને એટલે અસત્ય પાવરફુલ દેખાય છે। તાકાત સત્યમાં છે, પણ આપણે બધા લૂલા છીએ, આપણે બધા લંગડા છીએ, આપણે બધા નમાલા છીએ। હું ઘણીવાર કથામાં કહું છું, આ શાસ્ત્રના સિદ્ધાંત છે, સત્ય પ્રેમ અને કરુણા। મેં ઘણીવાર વાત કરી છે, કરુણા બધા ઉપર કરો, બધા ઉપર કરુણા કરો, બરાબર, બીજા ઉપર કરુણા કરો, પ્રેમ પાત્ર ઉપર કરો, અને સત્ય પોતા ઉપર। સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીએ લખ્યા ને, પોતા ઉપર બધા પ્રયોગો કર્યા। સત્ય આપણા જીવન માટે છે, આપણે સાચા ભક્ત બનીએ, આપણે સાચા સંત બનીએ। સાચાને સોંઘા ઘણા એ નથી મોંઘા થયા મહારાજ, સાચાને સોંઘા ઘણા એ નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ। પાંચ વાર માનસી પૂજા આપણે કરીએ છીએ, શિક્ષાપત્રીમાં મહારાજે આપણને કરીને આજ્ઞાઓ આપણે સારી રીતે પાળીએ છીએ, દુનિયા જેવી રીતે આપણને જુએ છે એટલા શું આપણે આદરપાત્ર બન્યા છીએ। આપણી જાતને ક્યારેક આપણે સવાલો પૂછવા જોઈએ, આપણી જાત સાથે ક્યારેક આપણે વાતો કરવી જોઈએ। આપણે બીજાને જોવામાં એટલા બધા મશગુલ બની જઈએ છીએ ને કે આપણે આપણી જાતનું તો ભૂલી જ ગયા છીએ, એટલા માટે આ બધી વાતો કામમાં લાગી હોય છે। આજે નક્કી કરીએ, યોગી બનીએ, નહીં બનીએ તો ચાલશે, પણ કોઈકના ઉપયોગી બનીએ। મન કર્મ વચને કરીને ભલું વિચારીએ, ભલું બોલીએ અને ભલું કરીએ। શ્રીહરિ બાબરા ગામના દરબાર જેઠસુરવાળા મહારાજ જમે છે, આ બધી વાતો કરે છે। શ્રીહરિ દ્વારા પાપરૂપ રોગ ટાળે એવી વાતો થઈ, અમને બળભાગી કરવા માટે આ બાબરાના હરિભક્તો સારો અવસર જાણીને શ્રીહરિને અહીં લાવ્યા છે। શ્રીહરિએ દિલમાં કૃપા ધારીને જે રીતે અમને આ રાજ્ય આપ્યું છે, તે રીતે આજે આ મોટી કૃપા કરી છે, અને હવે આ શ્રીહરિ મને કંઈ રોગ પ્રેરીને પણ મારા પાપોનો અભાવ કરાવી દેશે। જુઓ, હવે આ બધી વાતો સમજવા જેવી છે। પેલા દરબાર જાણે છે કે અમે કંઈ એટલા બધા સીધા નથી, ડાયા નથી, આજે આ ભગવાને અમને પસંદ કર્યા એમની ઉદારતા છે, ક્યાં અમે ક્યાં આપ, જીવન જાણું છું કીડી કુંજરનો મેળા, અમે તો અધમ છીએ, તમે ઉદ્ધાર કર્યો છે। હવે આ શ્રીહરિ મને કંઈક રોગ પ્રેરીને પણ મારા પાપોનો અભાવ કરાવી દેશે। લો, યહ ભૂમિ આઈ સબે ઉપયોગા તેસે યહ કૃપા કરે ભારે, પાપ કો અભાવ કરાવહી એહા, પાપ કો અભાવ કરાવહી એહા, પ્રેરી કે કોવો રોગ હિતે હા, કઈક રોગ આપશે। ગોપાલંદ સ્વામીએ વાતોમાં લખ્યું, પાપ ટાળી પવિત્ર કરવા માટે ભગવાન કા મોટા સાધુનો યોગ આપે છે અને કોઈક મોટો રોગ આપે છે। ભગવાન બે રીતે માણસને પવિત્ર કરે છે, પાપ ટાળવા માટે ભગવાન મોટા સાધુનો યોગ આપે અથવા કોઈક મોટો રોગ આપે। વચનામૃતમાં મહારાજે વાત કરી,
મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો હતો. ગળું ખાટું ખાટું તીખું ચીકણું આ બધું ખાવા ન દેતો. સ્વામી એમ માનતા આ તો મોટા સાધુનો મને યોગ છે, રોગ નથી. એટલે આજની કથા બહુ સરસ આપણે ટૂંકમાં સાંભળી સમજી દસ ચોપાઈ પૂરી થઈ છે. કથા નાની હતી પણ ઘણીવાર હૃદયમાંથી એવી વાતો એમ થાય કે હરિભક્તોને જાણ કરવી જરૂરી છે. સમય એટલો વિચિત્ર આવી રહ્યો છે, દિવસે દિવસે રોગ વધી રહ્યા છે, પ્રશ્નો વધી રહ્યા છે, મૂંઝવણો વધી રહી છે, ઉપાધિઓ વધી રહી છે, અકસ્માતો વધી રહ્યા છે, આપઘાતો વધી રહ્યા છે. શું કઈ દિશામાં યુગ જઈ રહ્યો છે? જો બચવું હશે આજથી જ તૈયારી કરવી પડશે, આજથી જ જાગવું પડશે, આજથી જ કમર કસવી પડશે. અને એના માટે આ શાસ્ત્રો આપણને દિશા બતાવે છે, આપણે ચાલવાનું છે, ભગવાન કૃપા કરવા તો તૈયાર છે. માટે તમે બધા ભક્તો આટલું ધ્યાન રાખજો. દસ ચોપાઈ અહીંયા પૂરી થઈ, આગળની કથા કાલે તો એકાદશી છે, ધૂન કરીશું. પરમ દિવસે શુક્રવારે આપણે આ કથા થોડી અથવા તો શનિવારે પૂરી કરી દેશું. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્યામ મહારાજની જય. પોઢે પ્રભુ સકળ મુનિ કેશામ સ્વામિનારાયણ દિવ્યમૂર્તિ સ્વામિનારાયણ દિવ્યમૂર્તિ સંતન કે વિશ્રામ હારે પ્રભુ સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ સકળ મુનિ કેશામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ. જેહિ મિલત જન તરત માયા જેહિ મિલત જન તરત માયા લહત અક્ષર ધામ હારે પ્રભુ લહત અક્ષર ધામ. પોઢે પ્રભુ સકળ મુનિ કેશામ શારદ શેષ મહેશ મહામુનિ જપત જેહિ ગુણ નામ. શીશ ધરી ધરી જાશ પદરજ શીશ ધરી ધરી હોવત જનનિષ્કામ હારે પ્રભુ હોવત જનનિષ્કામ. પોઢે પ્રભુ સકલ મુનિ કેશામ પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખ આરામ. મુક્તાનંદ નિજ ચરણ ઢિગ ગુણ મુક્તાનંદ નિજ ગાવત આઠો જામ હારે ગુણ ગાવત આઠો જામ. પોઢે પ્રભુ સકલ મુનિ કેશામ સ્વામિનારાયણ દિવ્યમૂર્તિ સ્વામિનારાયણ દિવ્યમૂર્તિ સંતન કે વિશ્રામ હારે પ્રભુ સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ સકળ મુનિ કેશામ પોઢો પોઢો સજાનંદ સ્વામી અખી આમનિંદરા ભરાની રે. પોઢો પોઢો સજાનંદ સ્વામી હારે તમે માથેથી પાઘ ઉતારો રે પછી બનટની ટોપી ધારો રે. પોઢો પોઢો સજાનંદ સ્વામી હારે તમે જર કસી જામાં ઉતારો રે પછી હીર કોરી ધોતી ધારો રે. સહજાનંદ સ્વામી હારે તમે કેળનો પટકો છોડો રે પછી શાલ દુશાલા ઓઢો રે. પોઢો પોઢો સહજાનંદ સ્વામી હારે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે. સખી જોઈ જોઈ આનંદ